વિજયાદશમી નિમિત્તે દીવના અલગ અલગ વિસ્તારોમાં રાહન દહન કરવામાં આવ્યું હતું, ત્યારે દીવ કોળીવાળા ગ્રુપ દ્વારા પણ ભવ્ય રાહન દહન થયું હતું। દીવ કોરીવાડા ગ્રુપ દ્વારાના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 16 ફૂટ ઊંચા રાવણની ભવ્ય પુતળું બનાવવામાં આવ્યું હતું, જેને દીવ કોરીવાડા ગ્રુપના યુવાનો તેમજ મહિલાઓ એક સરખા પોશાકો પહેરી વાતે ગાતે કોરીવાડાના પ્રાંગણમાંથી ધામધૂમપૂર્વક દીવ પોલીસની નિગરાનીમાં દીવ ચક્ર તીર્થ ખાતે લઈ જવામાં આવે છે, જ્યાં દરિયાદેવના પ્રાંગણમાં ભવ્ય રાવણ દહન કરવામાં આવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે દીવ કોરીવાડાના ગ્રુપના યુવાનો દ્વારા છેલ્લા 5 વર્ષથી ધામધૂમપૂર્વક રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે। આ ગ્રુપમાં દરેક સમાજ મળીને કુલ 80 જેટલા યુવકો કાર્યરત છે। આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળીને રાવણ બનાવે છે અને રાવણ દહન માટે બધા સાથે હળીમળી કરણી સેનાનો નજારો જોવા મળી રહ્યો હતો। આ ભવ્ય રાવણ દહનને જોવા જાણે માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેમ દીવના સ્થાનિક લોકોની સાથે પર્યટકો પણ જોડાય છે। આ પ્રસંગે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય, દીવ એસપી હરેશ્વર વિશ્વનાથપ્પા સ્વામી, દીવ નગરપાલિકા પ્રમુખ હિતેશ સોલંકી, ઉપપ્રમુખ મનસુખભાઈ પટેલ તેમજ આઈઆરબી આસિસ્ટન્ટ કમાન્ડેન્ટ ભરત ડી વાજા ઉપસ્થિત રહી ગ્રુપના યુવકોને પ્રોત્સાહન આપ્યું હતું। ત્યારે દીવના જોલવાડી ફાટક બસ સ્ટેન્ડ ખાતે પણ જોલાવાડી કોળી સમાજ દ્વારા પણ રાવણ દહન કરવામાં આવ્યું હતું, જેનું આયોજન દીવ જિલ્લા પંચાયત પ્રમુખ શશિકાંત સોલંકીના નેતૃત્વમાં થયું હતું અને વેકરિયા શેરીમાં પણ વાલ્મીકી સમાજ દ્વારા પણ રાવણ દહન થયું હતું। મીનાક્ષી ગઢવી, ZS TV, દીવ।